नमस्ते स्टूडेंट्स, अचल प्रवेगी गतिना समीकरण ने लगता दाखला मा उदाहरण 3.7 टेक्सबुक मा एनो आपणे अत्यारे अभ्यास करशु। टेक्सबुक मा पेज नंबर 50 पर आ उदाहरण आपेलू छे, एने आपणे कहीए छीए स्टॉपिंग डिस्टन्स ऑफ व्हीकल। हवे तमे जाणो छो के ज्यारे कोई वाहन गति में होय अने ने ब्रेक आपणे लगाड़िए तो ए ज्यारे अटके एटले के स्थोभे स्टॉप थाय ते पहला जे अंतर कपाय ए अंतर ने स्टॉपिंग अंतर कहेवाय। एटले तमने ए पण पूछी शके एक मार्क में के स्टॉपिंग अंतर कोने कहेवाय, तो ब्रेक लगाड़िया बाद वाहन अटके त्यां सुधी जेटलू अंतर कपाय एने स्टॉपिंग डिस्टन्स कहेवाय। आपणे ए स्टॉपिंग डिस्टन्स केटलू छे એનું સૂત્ર આપણે મેળવશું, એને ડી એસ એવું કહેશું। સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એનો સંકેત જે છે એ ડી એસ એવો છે। હવે આપણને ખબર છે કે બ્રેક મારીએ એટલે વાહનનો વેગ જે છે એ ઘટતો જાય, અને વેગમાં ઘટાડો જે થાય છે એ એવું સૂચવે છે કે આપેલી ગતિ જે છે એ પ્રતિપ્રવેગી છે। તો સોલ્યુશન બહુ ઇઝી છે, સાવ સિમ્પલ। अचल प्रवेगी गतिना समीकरण वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर बराबर टू ए एक्स पर थी जारे वाहन अटकी जाए स्टॉप थाय त्यारे एनो वेग केटलो होय, अंतिम वेग जीरो, तो जीरो नो वर्ग माइनस प्रारंभिक वेग v0 स्क्वेर बराबर 2, प्रवेग जे छे એ ऋण હશે કેમ કે ગતિ પ્રતિપ્રવેગી છે, ઇનટુ એ દરમિયાન જે અંતર કપાય એને તો આપણે કીધું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds। ધેરફોર માઈનસ v0 સ્ક્વેર બરાબર માઈનસ 2a ઇનટુ ds, તો ધેરફોર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds બરાબર v0 સ્ક્વેર અપોન 2a। આ વાહનનું સ્ટોપિંગ અંતર છે જે વાહન માટેનું સ્ટોપિંગ અંતર છે। સાવ નાનો એવો અને સિમ્પલ દાખલો છે, પણ આના ઉપરથી એક વસ્તુ ખાસ નોંધો તમે કે જો અચળ પ્રવેગ હોય એટલે એ કોન્સ્ટન્ટ છે, તો સ્ટોપિંગ અંતર જે છે એ પ્રારંભિક વેગ વી ઝીરોના વર્ગના સમપ્રમાણમાં હોય છે। આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર જેઈ, સ્ટોપિંગ અંતર છે પ્રારંભિક વેગ પર। અને એ આમ તો જુઓ તો એ આપણને કોમન સેન્સથી ખબર પડે, તમે પુષ્કળ ઝડપથી 80-90ની સ્પીડે જતા હો અને બ્રેક મારો તો અંતર કપાય, અને તમે 20-30ની સ્પીડે જતા હો અને બ્રેક મારો તો અંતર કપાય। આપણને ખબર છે કે ઓછી સ્પીડ હોય તો તરત ઊભું રહી જાય, વધારે સ્પીડ હોય તો વધારે અંતર કાપ્યા પછી એ સ્થિર થાય। તો આ જે છે એ આ યાદ રાખજો, ડી એસ પ્રપોર્શનલ ટુ વી ઝીરોનો વર્ગ, પ્રારંભિક ઝડપના વર્ગના સ્ટોપિંગ અંતર જે છે એ સમપ્રમાણમાં હોય છે। થેન્ક યુ વેરી મચ।